नमस्ते जैम्बे मित्रों मित्रों आजना अपना लेक्चर नी अंदर अपने जे टॉपिक भणवानो छे जे शुरू करिए छीए ए अपने एक्साइज एक्ट चालतो हतो जेनी अंदर अपने बेसिकली डेफिनेशनो देखता हता। जे डेफिनेशनो अपने देखी अत्यार सुधी राइट एना पछी एक महत्वनी डेफिनेशन अत्यारे अपने देखवानी छे जे छे लेवी ऑफ एक्साइज ड्यूटी। खूबज महत्वनी छे लेवी ऑफ एक्साइज ड्यूटी। लेवी ऑफ एक्साइज ड्यूटी एटले के सेना ऊपर एक्साइज ड्यूटी लागशे। केवी रीते एक्साइज ड्यूटी लागशे गणवामां आवशे एने कहेवाय लेवी ऑफ एक्साइज ड्यूटी। ए केवी रीते गणवामां आवशे एना विशे अहीं कीधेलुं छे। देखो शुं कहे छे ध लेवी ऑफ एक्साइज ड्यूटी इज गवर्न बाय सेक्शन 3A। एक्साइज ड्यूटी केवी रीते गणतरी में लेवी सेक्शन 3A में कहेवामां आवेलुं छे। एक्साइज ड्यूटी ने केवी रीते गणतरी में लेवी जे शुं कहे छे अहींया सेक्शन 3A में जणाववामां आवेलुं छे ऑफ सेंट्रल एक्साइज एक्ट 1944। सेंट्रल एक्साइज एक्ट 1944 अंदर सेक्शन 3A में कीधेलू है। देखो शू कहे द टर्म लेवी इंक्लूड बोथ इम्पोजिशन ऑफ टैक्सीस एज वेल एज असेसमेंट। એટલે કે કેટલો ટેક્સ ગણવામાં આવશે અને એની ગણતરી કઈ રીતે થશે એ લેવીની અંદર આવે છે। લેવી એટલે કે એની અંદર ગણતરીની અંદર એ રીતે આવે છે કે કેટલો ટેક્સ લાગશે અને એની ગણતરી કઈ રીતે થશે એ અહીંયા આવે છે। ધ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ સેક્શન 3RS અંડર। દેખો અહીંયા કેવી રીતે ગણતરીમાં આવશે એની બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા આપેલા છે। બેઝિક માહિતી સેક્શન 3ની અહીંયા આપેલી છે કે કેવી રીતે આ ટેક્સ ગણવામાં આવશે એની બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે। देखो शू कहे छे बेजिक इन्फॉर्मेशन में फर्स्ट वन द लेवी एंड कलेक्शन इज ऑफ सैनवेट एंड स्पेशल एक्साइज ड्यूटी। अहीं सैनवेट अने स्पेशल एक्साइज ड्यूटी ए आनी अंदर गणती में आवशे। सैनवेट नी गणती करवानी होय के स्पेशल एक्साइज ड्यूटी नी गणती करवानी होय तो ए एक्साइज नी अंदर ज गणतरी में आवे छे। સેન્ડવેટ શું કહેવાય છે સેન્ડવેટ ક્રેડિટ એ આપણે આગળ ભણવાનું આની અંદર જ આ ચેપ્ટરમાં છે જ। સેન્ડવેટ શું કહેવાય અને એની ક્રેડિટ કઈ રીતે મળે એ સેન્ડવેટ ક્રેડિટ શું કહેવાય એ આપણે ભણવાનું છે અને એ આખું ડિટેલમાં આપણે સમજીશું। ખાલી અત્યારે એટલું યાદ રાખીએ કે લેવી એન્ડ કલેક્શન ઓફ સેન્ડવેટ એન્ડ સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે સેન્ડવેટની ગણતરી કરવી અને એનું કલેક્શન કરવું અને સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીની ગણતરી કરવી અહીંયા આવે છે। બીજું કે છે ધ લેવી ઇઝ ઓન ગુડ્સ એટલે પહેલો શું કહે છે સેન્ડવેટ ક્રેડિટ સેન્ડવેટ કલેક્શન છે એ અહીંયા એક્સાઇઝની અંદર જ આવે છે સેન્ડવેટનું। બીજું કહે છે ધ લેવી ઇઝ ઓન ગુડ્સ આ જે એક્સાઇઝ ડ્યુટી છે એના પર લગાવવામાં આવશે ગુડ્સ એટલે કે માલ સામાન પર ગણવામાં આવશે તો ધ લેવી ઇઝ ઓન ગુડ્સ। પછી બીજું શું કહે છે ગુડ્સ મસ્ટ બી એક્સાઇઝેબલ એટલે કે આ ડ્યુટી ગુડ્સ પર લગાવવામાં આવે છે ગુડ્સ મસ્ટ બી એક્સેસેબલ એ જે ગુડ્સ પર લગાવે છે ગુડ્સ એક્સેસેબલ હોવો જોઈએ એટલે કે કરપાત્ર હોવો જોઈએ। પછી શું કહે છે ધ ગુડ્સ મસ્ટ હેવ બીન પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા એટલે કે આ ગુડ્સ હોવો જોઈએ ગુડ્સ એક્સેસેબલ હોવો જોઈએ અને શું કહે છે ગુડ્સ મસ્ટ હેવ બીન પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા અને ઇન્ડિયામાં હોવો જોઈએ। તો દેખો લેવી એન્ડ કલેક્શન ઓફ સેન્ડવેટ એન્ડ સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી એના પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી અને કલેક્શન લાગશે। પહેલી વસ્તુ કહે છે કોઈપણ ગુડ્સ કે એના પર કે જે પહેલાં તો સૌથી પહેલાં ગુડ્સ હોવો જોઈએ શું હોવું જોઈએ ગુડ્સ એ ગુડ્સ પાછો એક્સાઇઝેબલ હોવો જોઈએ એટલે કે કરવેરાને પાત્ર હોવો જોઈએ અને ત્રીજું એનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન એ ગુડ્સનું ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ એટલે માલ સામાન હોવો જોઈએ માલ સામાન એક્સાઇઝેબલ હોવો જોઈએ અને એનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ તો એની અંદર આ રીતે સ્પેશિયલ સેન્ડવેટ અહીંયા લાગે છે।
राइट शू कहे ये द फर्स्ट टू सीच्युएसन अबव हेव बीन डिस्प्यूट फ्री. देखो बेजे सीच्युएसन आपी है डिस्प्यूट फ्री है. इट इज द लास्ट वन वेर द डिफिकल्टी अराइज राइट. देखो जे आनी कंडीशन आपी है ये लास्ट जे आपेली है एनी अंदर डिफिकल्टी ऊबी थाय एवी है. शुरुआत में जे आपी है एम कोई डिफिकल्टी ऊबी थाय एवं है नहीं. शुरुआत में आप एम कोई डिफिकल्टी ऊबी थाय एवं है नहीं. लास्ट में आप एना डिफिकल्टी ऊबी करे एवो पॉइंट है एनी अंदर कई ट्रिकी पॉइंट ऊबो थी सके. एट द टाइम द मेन्युफेक्चरर इन्क्लूड इन दीस प्रेक्टिस ओर आर सस्पेक्टेड ऑफ दीस बाय द डिपार्टमेंट टू एवॉइड पेमेंट ऑफ करेक्ट अमाउंट ऑफ ड्यूटी. तो देखो शू कहे एट टाइम द मेन्युफेक्चर इंड्यूस्ड इन दीस प्रेक्टिस ओर अ सस्पेक्टेड ऑफ दीस बाय द डिपार्टमेंट टू एवॉइड पेमेंट ऑफ करंट अमाउंट ऑफ ड्यूटी. એટલે કે જ્યારે પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે એની અંદર કેટલી ડ્યુટી પે કરવાની થશે એનું મેન્યુફેક્ચરિંગ વખતે એક ગણતરીમાં એની કેલ્ક્યુલેશન કરી દેવામાં આવે છે. ઇન સબ સિચ્યુએશન વેર ધ ગુડ્સ હેવ બીન મેન્યુફેક્ચર એટ અધર પ્લેસ ઓર થ્રુ અધર પ્રેક્ટિસ અનલેસ અધરવાઇઝ notified the following have been held to be real manufacturer. तो देखो manufacturer माटे आ position गणतरी में गणवामां आवे छे. घणी वक्त एवं थतुं होय छे के goods नुं manufacturing अन्य जगह के अन्य रीते थतुं होय right. तो पण अमुक कारणों सिवाय बाकी बधी जगह पर manufacturing आटली गणतरी में गणवामां आवे છે. રિયલ મેન્યુફેક્ચરર આ રીતે કહેવામાં આવે છે. ખરા અર્થમાં મેન્યુફેક્ચરર આ રીતે ગણવામાં આવે છે જેના માટે ત્રણ પોઈન્ટ અહીંયા આપેલા છે. જો પ્રથમ શું કહે છે દેખો ફર્સ્ટ પોઈન્ટમાં અહીંયા કહે છે ઇન કેસ વેર ધ ફેક્ટરીઝ. દેખો શું કહે છે ઇન કેસ વેર ધ ફેક્ટરીઝ આર લીઝડ આઉટ. ફેક્ટરી લીઝ એટલે કે ભાડા પટ્ટે આપેલી હોય. ડ્યુટી ઇઝ લાયબલ ઇઝ ઓન ધ એસએસસી એઝ હી ઇઝ ધ પર્સન હુ એકચ્યુઅલી મેન્યુફેક્ચરર ધ સેડ્સ ગુડ્સ. જ્યારે તમે તમારી ફેક્ટરી ભાડા પટ્ટા પર આપી હોય રાઈટ, તો મેન્યુફેક્ચરિંગ તો થયું ફેક્ટરીમાં થયું, પણ ભાડા પટ્ટા પર આપી છે તો એનું એક્સેસ ડ્યુટી કોને પે કરવાની? તો ડ્યુટી ઇઝ લાયબલ ઓન ધ લીઝી એઝ હી ઇઝ ધ પર્સન હુ ઇઝ એકચ્યુઅલી મેન્યુફેક્ચરર ધ સેડ્સ ગુડ્સ. તો આના પર ડ્યુટી કોણ પે કરશે, માલિક કે ભાડુઆત? તો અહીંયા જે ડ્યુટી પે કરવાની જવાબદારી આવે છે લીઝી ઉપર એટલે કે ભાડુઆત ઉપર, બીકોઝ હી ઇઝ ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરર ઓફ ધ સેડ ગુડ્સ. તો આ માલ સામાનનું મેન્યુફેક્ચરિંગ કરવાવાળો ખરા અર્થમાં વ્યક્તિ એ કહેવાય છે. આ માલ સામાનનું એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ કરવાવાળો એ વ્યક્તિ કહેવાય છે. એટલા માટે એની ડ્યુટી પે કરવાની જવાબદારી એ વ્યક્તિની આવે છે. સેકન્ડ, વેન ધ ગુડ્સ આર ગોટ મેન્યુફેક્ચર ફ્રોમ અધર્સ બાય સપ્લાઇંગ રો મટીરિયલ ધ ડ્યુટી liability will rest on the person who actually carried out the manufacturing activity and not on the person who supplied the material. જ્યારે તમે કોઈ વસ્તુનો માલ સામાનનો સપ્લાય કરો છો બરાબર, the duty liability will rest on the person who actually carried out the manufacturing. તો એવા સમયે ડ્યુટી ભરવાની જવાબદારી કોની આવશે? જે વ્યક્તિ ખરા અર્થમાં મેન્યુફેક્ચરિંગ કરે છે એની આવે છે, નોટ ઓન ધ પર્સન હુ સપ્લાઇંગ રો મટીરિયલ. એટલે કે એવા
जे व्यक्ति ने कि जे रॉ मटेरियल सप्लाय करे छे एनी कोई जवाबदारी आवशे नहीं। आ केसनी अंदर ड्यूटी भरवानी जवाबदारी कोनी आवे छे? तो कि जे मेन्युफेक्चरर छे एनी ड्यूटी भरवानी जवाबदारी आवे छे। अहींया कोई आ केसनी अंदर सप्लायर जे छे एनी जवाबदारी आवशे नहीं। तीजू शू कहे छे, इफ द मेन्युफेक्चरर इज अ मेरली डमी ऑफ द कस्टमर और सप्लायर ऑफ रॉ मटेरियल देन द गुड्स आर सेड टू बी मैन्युफैक्चर्ड ऑन बिहाफ ऑफ द कस्टमर सप्लायर एंड द लेटर इज लाइबल टू ड्यूटी। देखो शू कहे छे, मेन्युफेक्चरर इज अ मेरली डमी, मेन्युफेक्चरर डुप्लिकेट होय डमी होय ऑफ द कस्टमर और सप्लायर ऑफ रॉ मटेरियल, એટલે કે કસ્ટમર કે રો મટીરીયલના સપ્લાયરનો કોઈ ડમી મેન્યુફેક્ચરર હોય, કોઈ ખોટો મેન્યુફેક્ચરર હોય, ધેન ગુડ્સ આર સેડ ટુ બી મેન્યુફેક્ચર્ડ ઓન બિહાફ ઓફ ધ કસ્ટમર સપ્લાયર એન્ડ લેટર ઇઝ અ લાયબલ ટુ ડ્યુટી। તો જ્યારે મેન્યુફેક્ચરર તમારા બદલામાં એનું મેન્યુફેક્ચરિંગ કરતો હોય તો એ તમારો શું કહેવાય છે, તમારા કસ્ટમર કે કોઈ સપ્લાયરના બદલામાં એને મેન્યુફેક્ચરિંગ કર્યું હોય તો અહીંયા ડ્યુટી ભરવાની જવાબદારી કસ્ટમર કે સપ્લાયરની આવે છે, કારણ કે કસ્ટમર કે સપ્લાયરના બદલામાં એને મેન્યુફેક્ચરિંગ કર્યું હતું તો મેન્યુફેક્ચરરની જવાબદારી નહીં આવે। અહીંયા કોની જવાબદારી આવશે, કસ્ટમર કે સપ્લાયરની જવાબદારી ડ્યુટી ભરવાની આવે છે, કારણ કે એ લોકોના બદલામાં એને મેન્યુફેક્ચરિંગ કરેલું છે, રાઈટ। તો લેવી ઓફ ડ્યુટી એટલે શું કહે છે કે કોને ડ્યુટી ભરવાની થશે અને કેટલી ભરવાની થશે અને કયા ગુડ્સ ઉપર ભરવાની થશે એ લેવી ઓફ ડ્યુટીમાં આવે છે। તો લેવી ઓફ ડ્યુટી માટે સેન્ટ્રલ એક્સાઇઝ 1944ની અંદર સેક્શન 3માં કીધેલું છે કે એ સેન્ડવેટ એક્સાઇઝેબલ ગુડ્સ હોય, રાઈટ, તો લેવી એન્ડ કલેક્શન ઓફ સેન્ડવેટ એન્ડ સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી, એટલે આ ગુડ્સ ઉપર તમે સેન્ડવેટ અને સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી બંને લઈ શકો છો। સેન્ડવેટ એટલે સેન્ડવેટ એટલે સેન્ટ્રલ એક્સાઇઝ જે આવે એ સેન્ડવેટ અને સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી લઈ શકશો। બીજું સેના પર લઈ શકાશે, ગુડ્સ હશે। ત્રીજું ગુડ્સ એક્સેસેબલ હોવો જોઈએ અને ચોથું એ જે ગુડ્સ છે એનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ, તેના પર એક્સાઇઝ ડ્યુટીની લેવી થાય છે અને એની અંદર એ જે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે, હવે એક્સાઇઝ ડ્યુટી ગણવામાં આવશે પણ કોના ઉપર, કોની પાસે કલેક્ટ કરવી, એક્સાઇઝ ડ્યુટી ગણી તો ખરા પણ કોના પાસેથી કલેક્ટ કરવી, તો એના માટેના આપણે ત્રણ કેસ આપેલા છે। જેમ કે ફેક્ટરી ભાડે આપી હોય તો જવાબદારી ભાડવાતની આવશે। બીજું તમે રો મટીરિયલના સપ્લાયર છો તો તમારી ડ્યુટી નહીં આવે, જેને તમે સપ્લાય કર્યું જે ખરાકમાં મેન્યુફેક્ચરિંગ કરે એની આવે છે। અને ત્રીજું જ્યારે કસ્ટમર કે સપ્લાયર એ એનું કામ કોઈ બીજા મેન્યુફેક્ચરર પાસે કરાવતા હોય, મેન્યુફેક્ચરર ડમી હોય, તો ત્યારે એ જવાબદારી કસ્ટમર કે મેન્યુફેક્ચરરની આવે છે। તો આટલા લેવી ઓફ એક્સાઇઝ ડ્યુટીની અંદર આપણે પોઈન્ટ દેખ્યા, જે એક્સાઇઝ ડ્યુટી કોના પર લાગુ પડશે અને કેવી રીતે ભણશે, કેવી રીતે ભરશે, એક્સાઇઝ ડ્યુટી કેવી રીતે એના પર લાગુ પડશે અને કેવી રીતે કોને ભરવાની થશે, રાઈટ, એ લેવી ઓફ એક્સાઇઝ ડ્યુટી, લેવી એટલે કલેક્શન કે જે એના પર ઇમ્પોઝ થવી, લેવી એટલે કે વન કાઇન્ડ ઓફ ઇમ્પોઝ થવી, કોના પર ઇમ્પોઝ થશે અહીંયા જોવા મળે છે, જે આના પરથી આપણને ખ્યાલ આવ્યો। હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ, એ છે લેવી એન્ડ કલેક્શન ઓફ ડ્યુટી, કેવી રીતે એની એ લેવી થાય છે અને કલેક્શન એ ડ્યુટીનું કઈ રીતે કલેક્શન થાય છે એ ટૉપિક હવે આપણે આગળ ભણવાનો છે। એ સારો પોઈન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે, લેવી એન્ડ કલેક્શન ઓફ ડ્યુટી, ઉદ્ભવવી અને ડ્યુટીનું કલેક્શન કેવી રીતે થાય, કેવી રીતે ઉઘરાવવામાં આવશે, કલેક્શન એટલે ઉઘરાવવું, તો એ એક્સાઇઝ ડ્યુટીનું કલેક્શન કઈ રીતે થશે, કોણ કરશે અને કયા માત્રામાં કરશે અને એમાંથી જે કલેક્ટ કરેલી ડ્યુટીમાંથી સરકારના હિસ્સામાં કેટલા રહેશે અને એનો એ હિસ્સો કેવી રીતે યુઝ થશે, કેવી રીતે કલેક્ટ થશે, એની ઇન્ફોર્મેશન આપણે કલેક્શન ઓફ ડ્યુટીમાં ભણવાની છે। લેવી એટલે ઉદ્ભવી અને એનું કલેક્શન થવું એ કેવી રીતે થશે એ આપણે અહીંયા ભણવાનું છે, આ ક્વેશ્ચનમાં આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ક્લિયર છે? જોશું કહે છે, અકોર્ડિંગ ટુ સેક્શન 3A
ऑफ सेंट्रल एक्साइज एक्स 1944। देखो शू कहे सेंट्रल एक्साइज एक्स 1944 नी अंदर सेक्शन 3A मुजब कहे इज द चार्जिंग सेक्शन एट्ले के एक्साइज ड्यूटी लगवा माटे नी सेक्शन कई आवे छे सेक्शन 3 ए चार्जिंग सेक्शन छे। इन दिस सेक्शन विच इनिशिएट द पावर टू लेवी एंड कलेक्शन ऑफ सेंट्रल एक्साइज ड्यूटी। आ सेक्शन सेंट्रल एक्साइज ड्यूटी नु कलेक्शन कई रीते थाय छे अने एनु पावर केटलो छे एनी पासे केटलो अधिकार छे अने केवी रीते कलेक्शन थाय छे ए वस्तु आ सेंट्रल एक्साइज ड्यूटी नु आ सेक्शन बतावे छे। इट लेस डाउन द कॉमोडिटी ऑन विच इट इज लेविड एंड अ कंडीशन ऑन विच इट इज लेविड। એટલે કે આ સેક્શન એવું કહે છે કે કઈ વસ્તુ પર એક્સાઇઝ ડ્યુટી લાગશે, કઈ શરતોથી લાગશે અને કેટલી લાગશે। શું કહે છે? કઈ વસ્તુ પર એક્સાઇઝ ડ્યુટી લાગે છે, કઈ શરતથી લાગે છે અને કેટલી લાગે છે એ અહીંયા ડિક્લેર કરેલું હોય છે। ઇટ સેઝ દેર શેલ બી લેવીડ એન્ડ કલેક્ટેડ અ ડ્યુટી ઓફ એક્સાઇઝ ઓન ઓલ એક્સાઇઝેબલ ગુડ્સ। શું કહે છે? કલેક્શન જે થાય છે દરેક એક્સાઇઝેબલ ગુડ્સ ઉપર આવી ડ્યુટી લાગે છે। આવી ડ્યુટીની ગણતરી અને એનું કલેક્શન શેના પર થાય છે? દરેક એક્સાઇઝેબલ એટલે કે દરેક કરપાત્ર ગુડ્સ ઉપર એનું કલેક્શન થાય છે, રાઈટ? દેર શેલ બી લેવીડ ઓન એન્ડ કલેક્ટેડ અ ડ્યુટી ઓન એક્સાઇઝ ઓન ઓલ એક્સાઇઝેબલ ગુડ્સ। એટલે કે દરેકે દરેક જે એક્સાઇઝેબલ છે એટલે કરપાત્ર જે સામાન છે, કરપાત્ર જે માલ છે એના અંદર આવી ડ્યુટી ઉદ્ભવે છે અને એનું કલેક્શન થાય છે। હવે આમાં શું કહે છે? અહીંયા એક્સક્લુડિંગ અ ગુડ્સ પ્રોડ્યુસ ઓર મેન્યુફેક્ચર ઇન અ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન। જો આ માલ સામાન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પ્રોડક્શન થયો હશે, SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZમાં which are produced and manufactured in India એટલે કે દેખો અહીંયા એવું કહે છે કે આના માટે દેખો જે કઈ રીતે ડ્યુટી લાગશે તો આપણે આગળ દેખી ચૂક્યા છીએ એ જ વસ્તુ કહે છે। તો દેખો શું કહે છે, એક વખત ફરીથી દેખી લઈએ। ઇટ સેઝ દેર શેલ બી લેવીડ એન્ડ કલેક્ટેડ અ ડ્યુટી ઓફ એક્સાઇઝ એટલે કે જે પણ એક્સાઇઝ ડ્યુટી લાગે છે એ ઓલ એક્સાઇઝેબલ ગુડ્સ, દરેક એક્સાઇઝેબલ એટલે કે એક્સાઇઝ પાત્ર ગુડ્સ પર આ ડ્યુટી લાગશે, એક્સક્લુડિંગ ગુડ્સ મેન્યુફેક્ચર પ્રોડ્યુસ ઇન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન। એક્સાઇઝેબલ ગુડ્સ ઉપર આ ડ્યુટી લાગશે, પણ જો આ ગુડ્સ એ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં થયું હશે તો એના પર લાગશે નહીં, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર લાગશે નહીં, એના સિવાય જે ગુડ્સ છે એના પર લાગશે। પછી શું કહે છે? આ જે સ્પેશિયલ જે છે એક્સાઇઝેબલ ગુડ્સ હોવો જોઈએ, કેવો હોવો જોઈએ? એક્સાઇઝેબલ ગુડ્સ હોય તો લાગશે। બીજું કહે છે કે આ એક્સાઇઝેબલ ગુડ્સનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ક્યાં થયેલું હોવું જોઈએ? ઇન્ડિયામાં। ક્યાં થયેલું હોવું જોઈએ? ઇન્ડિયામાં એનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ। પછી શું કહે છે? એના પછી એટ ધ રેટ સેટ ધ ફોલ્ટ ઇન ધ ફર્સ્ટ શેડ્યુલ ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ। એટલે કે ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયું જોઈએ એ તો કીધું જ છે, પણ કેટલો રેટ લાગશે? તો જે ફર્સ્ટ શેડ્યુલમાં કીધેલું છે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટના, એટલા પ્રમાણમાં એનો ટેક્સ ગણતરીમાં લાગશે। ફર્સ્ટ શેડ્યુલમાં જે કીધેલું છે એટલો ટેક્સ અહીંયા લાગે છે ઓફ 1986 સેન્ટ્રલ એક્સાઇઝ 1986ના ફર્સ્ટ ટેરિફમાં જે કીધેલું, ફર્સ્ટ શેડ્યુલમાં કીધેલું છે, આ એક્ટના ફર્સ્ટ શેડ્યુલમાં જે કીધેલું છે એટલા પર્સન્ટેજ એટલા રેટથી એ એક્સાઇઝની ડ્યુટી અહીંયા લાગે છે। પછી શું કહે છે? ધ ડ્યુટી ઇઝ લેવીએબલ એન્ડ કલેક્ટેડ ઇન ગુડ્સ। આ ડ્યુટી એ લેવીડ થશે અને કલેક્ટ થશે સેના પર? ગુડ્સ ઉપર, એટલે કે માલ સામાન ઉપર એ ભરવાપાત્ર થશે અને માલ સામાન ઉપર એ ડ્યુટી ઉઘરાવવામાં આવે છે ઓન ગુડ્સ, રાઈટ? હવે ગુડ્સ કોને કહેવાશે? તો અહીંયા દેખો લખેલું છે
The term goods is not defined in the act. कायदानी अंदर goods कौन कहवा से अजी specific decide करेलू नथी. The Supreme Court held that for the article to be called goods, देखो कई वस्तु ने goods कहवा से एना माटे Supreme Court कीधेलू छे. It must be capable of being bought and sold in a market. એવું કહેવામાં આવે છે કે જે વસ્તુ બજારમાં ખરીદી અને વેચવાને પાત્ર હોય, બ્રોટ એન્ડ સોલ્ડ ઇન એ માર્કેટ, એટલે કે ખરીદી અને વેચવાને પાત્ર હોય. પછી શું કહે છે, માર્કેટેબલ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી, એટલે કે અહીંયા એ વસ્તુ બજારમાં વેચાય એવી હોય એ કમ્પલસરી જરૂરી છે કે માર્કેટેબલ હોવી જોઈએ, વસ્તુ બજારમાં વેચાય એવી હોય એ ખૂબ જ જરૂરી છે. એટલે ગુડ્સ માટે કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી, પણ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે ગુડ્સ કોને કહેવાશે, તો ઇટ મસ્ટ બી કેપેબલ ફોર બોટ એન્ડ સોલ્ડ ઇન માર્કેટ, એટલે કે વસ્તુ બજારમાં ખરીદી કે વેચાણને પાત્ર હોય. પછી માર્કેટેબલ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી, એટલે કે બજારમાં વેચાય એવી હોય એ ખૂબ જ જરૂરી છે, કમ્પલસરી છે કે વેચાણ પાત્ર હોય તો જ ગણાશે, નહીં તો નહીં ગણાય. માર્કેટેબલ હોવું એ નેસેસરી છે, કમ્પલસરી છે. પછી શું કહે છે, ઇમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોપર્ટી એટેચ ટુ ધ અર્થ લાઇક લેન્ડ એન્ડ બિલ્ડિંગ આર નોટ ગુડ્સ, એટલે કે જે ઇમૂવેબલ પ્રોપર્ટી છે કે જે ખસેડી શકાય એવી નથી, ઇમૂવેબલ પ્રોપર્ટી છે. અને શું લખે છે, પ્રોપર્ટી એટેચ ટુ અર્થ, એટલે કે જે જમીન સાથે જોડાયેલી છે, લાઇક લેન્ડ બિલ્ડિંગ આર નોટ ગુડ્સ, તો એ જમીન મકાન એ ગુડ્સની ડેફિનેશનમાં આવશે નહીં, એ વસ્તુ એ ગુડ્સની ડેફિનેશનમાં આવશે નહીં. ક્લિયર છે? તો દેખો શું કહે છે, એ વસ્તુ મૂવેબલ હોવી જોઈએ એટલે કે ઇમૂવેબલ ના હોવી જોઈએ. અને બીજું કહે છે માર્કેટેબલ હોવી જોઈએ, એટલે કે બજારમાં વેચાણપત્ર હોવી જોઈએ. એટલે કે ગુડ્સ માટે એવું કહેવામાં આવ્યું છે કે જે તે વસ્તુ મૂવેબલ હોય અને માર્કેટેબલ હોય તો જ એ ગુડ્સની અંદર આવશે, અધરવાઇઝ કહેવાશે નહીં. ક્લિયર? પછી દેખો શું લખેલું છે, ફોર ગુડ્સ ટુ બી એક્સેસેબલ ગુડ્સ મસ્ટ બી સેટિસ્ફાઈડ ટુ કન્ડિશન. એક્સેસેબલ ગુડ્સ માટે બે કન્ડિશન એ પૂરી થવી જોઈએ. આ બે કન્ડિશન છે કે જેનાથી આપણે કહી શકાય કે એક્સેસેબલ ગુડ્સ છે. એક્સેસેબલ ગુડ્સ માટે આ બે કન્ડિશન પૂરી થવી જોઈએ. ફર્સ્ટ વન, ઇટ મસ્ટ બી સ્પેસિફાઈડ ધ સ્કેડ્યુલ ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ, એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટના શિડ્યુલમાં એ આવવું જોઈએ. આ ગુડ્સ છે એક્સેસેબલ એ કેવી રીતે ડિસાઇડ થશે, એ ગુડ્સ એક્સેસેબલ છે કેવી રીતે ડિસાઇડ થશે, તો એના માટે કીધેલું છે ચોખ્ખા શબ્દોમાં કે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફના શિડ્યુલમાં એ આવવું જોઈએ. સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફના શિડ્યુલમાં એ આવતું હોય એ જરૂરી છે. ફર્સ્ટ વન. બીજું શું કહે છે, ધ ગુડ્સ સો સ્પેસિફાઈડ મસ્ટ બી સબ્જેક્ટ ટુ ડ્યુટી એઝ પર ધ ટેરિફ, અને એ ગુડ્સને ટેરિફમાં લખ્યું એ મુજબની એની અંદર ડ્યુટી પણ ગણાવી જોઈએ. એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝના ટેરિફમાં આવવી જોઈએ અને એની સ્પેસિફિક ડ્યુટી ડિસાઇડ થવી જોઈએ એઝ પર ધ ટેરિફ. ટેરિફમાં નક્કી કર્યું પ્રમાણે એની ડ્યુટી પણ નક્કી થવી જોઈએ, તો જે એક્સેસેબલ ગુડ્સ કહેવાશે કન્ડિશન મુજબ. જો એક્સેસેબલ ગુડ્સ કહેવાશે એની કન્ડિશન મુજબ બે વસ્તુ કીધેલી છે કે એક તો સેન્ટ્રલ એક્સાઇઝના જે શિડ્યુલમાં આવવું જોઈએ, અને બીજું કે એની અંદર એનો સ્પેસિફિક ટેરિફ એટલે કે ડ્યુટીનો દર પણ નક્કી હોવો જોઈએ, તો એ એક્સેસેબલ કહેવાય છે. શું કહે છે અહીંયા, ઇફ ધ આર્ટિકલ ઇઝ નોટ ઇન્ક્લુડ ઇન અ સ્કેડ્યુલ ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ, જો કોઈ આર્ટિકલ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફની અંદર ઇન્ક્લુડ નથી થતું, જો કોઈ આર્ટિકલ એમાંથી ઇન્ક્લુડ નથી થતું, દે આર નોટ એક્સેસેબલ ગુડ્સ, એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફના જે નોર્મ્સ પ્રમાણે એની અંદર જે લિસ્ટ આપ્યું છે એમાં જે વસ્તુ નથી આવતી, સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફનું જે લિસ્ટ આપ્યું છે એમાં જે વસ્તુ નથી આવતી, તો એને આપણે એક્સાઇસેબલ ગુડ્સ કહીશું નહીં. જે વસ્તુ આવતી હોય એ જ એને એક્સાઇસેબલ ગુડ્સ કહીશું, જે વસ્તુ એ ટેરિફમાં નથી આવતી તો એને આપણે એક્સાઇસેબલ ગુડ્સ કહીશું નહીં, નોટ એક્સેસેબલ ગુડ્સ. એન્ડ ધ એક્સાઇઝ ડ્યુટી કેન નોટ બી ઇમ્પોઝ ઓન ઇટ, એટલે કે જે વસ્તુ એ જે આર્ટિકલ એ શિડ્યુલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફમાં નથી આવતી, સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફના શિડ્યુલમાં નથી આવતી, દે આર નોટ એક્સેસેબલ ગુડ્સ, તો એને આપણે એક્સેસેબલ ગુડ્સ કહીશું નહીં. જે ટેરિફમાં નથી આવતી
यानी एक्साइज एबल गुड्स कैसे हो नहीं, एंड एक्साइज ड्यूटी नॉट टू बी इम्पोज ऑन इट, एटले एक्साइज एबल नहीं कहवाय तो एना पर एक्साइज ड्यूटी पण इम्पोज थशे नहीं। जे गुड्स एक्साइजेबल छे नहीं तो एना पर एक्साइज ड्यूटी लागशे नहीं। एक्साइज ड्यूटी से एना पर लागे कि जे गुड्स एक्साइजेबल होय एना पर एक्साइज ड्यूटी लागे। जे गुड्स एक्साइजेबल नी डेफिनेशन में नहीं आवतो एना पर एक्साइज ड्यूटी लागशे नहीं। क्लियर? एक्साइजेबल नी डेफिनेशन में नहीं आवतो तो एना अंदर एक्साइज ड्यूटी लागशे नहीं। राइट? हवे देखो अहीं स्पेसिफिक आटली वस्तु अपने गुड्स विषय अहीं कहेवा मांगी छे के गुड्स कोने कहेवाशे तो एनी कायदा प्रमाणे कोई डेफिनेशन नथी आपी, पर सुप्रीम कोर्टनुं एवुं कहेवुं छे कि जनरली जे वस्तु आपणे बधा जाणीए छीए खूब जरूरी, आगे अगर सेल ऑफ गुड्स एक्ट आवशे ने एमां वस्तु आवशे कि जे वस्तु मूवेबल होय अने मार्केटेबल होय, एटले मूव थती होय अने मार्केटमां सेलेबल होय, मार्केटेबल एटले मार्केटमां वेचाती होय, तो ए बधी वस्तु गुड्स में कहवाय। पण जमीन के जमीन साथे कोई संकळायेली वस्तु एटले के एनाथी एटेच वस्तु होय बिल्डिंग तो गुड्स में आवशे नहीं। अने एना माटे पछी आपणे कीधुं के जे सेंट्रल एक्साइज टेरिफ शेड्यूल में आवुं जोईए अने ए जे छे एनी अंदर एनो स्पेशियल एक रेट डिसाइड होवो जोईए ड्यूटीनो, ए वस्तु अहींया वात करेली छे। हवे देखो सेक्शन थ्री शू कहे छे आपणे देखिए, एस पर ध सेक्शन थ्री शू कहे छे। देखो जो सेक्शन थ्री शू कहे छे, सेज दैट फॉर चार्जिंग एक्साइज ड्यूटी गुड्स मस्ट बी मेन्युफेक्चर ओर प्रोड्यूस्ड इन इंडिया। जो तमारे एक्साइज ड्यूटी चार्ज करवी होय तो के गुड्स मस्ट बी मेन्युफेक्चर ओर प्रोड्यूस्ड इन इंडिया, ए गुड्स मेन्युफेक्चरिंग अथवा प्रोडक्शन एनु इंडिया में थयेलू होवू जोईए। जो एक्साइज ड्यूटी लगावी होय, चार्जिंग एक्साइज ड्यूटी लगाड़वी होय तो एना माटे गुड्स એ મેન્યુફેક્ચરિંગ અથવા તો પ્રોડક્શન એ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ। ઇટ મસ્ટ ધેટ ગુડ્સ મેન્યુફેક્ચર આઉટસાઇડ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ મીન્સ ધેટ ગુડ્સ મેન્યુફેક્ચર ઇટ મીન્સ ધેટ ધ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ આઉટસાઇડ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા એન્ડ બોટ ઇન ટુ ઇન્ડિયા કેન નોટ સબ્જેક્ટ ટુ ધ એક્સાઇઝ ડ્યુટી। એટલે કે જે તે ગુડ્સ માલ સામાનનું ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થયેલું હોવું જોઈએ અને એક્સેસેબલ હોય તો જ એના પર ઇન્ડિયામાં એક્સાઇઝ ડ્યુટી લાગે। જેનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું છે અને એક્સેસેબલ છે એના પર જ એક્સાઇઝ ડ્યુટી ઇન્ડિયામાં લાગે છે। પણ અહીંયા શું કહે છે કે જ્યારે કોઈ ગુડ્સ એ આઉટસાઇડ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાના ટેરિટરી બહાર, ઇન્ડિયાના જે સરહદ વિસ્તાર આવતો એની બહાર જે કોઈ મેન્યુફેક્ચરિંગ થયું હોય, મેન્યુફેક્ચરિંગ આઉટસાઇડ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાના ટેરિટરીથી બહાર, આઉટસાઇડ એટલે કે એનાથી બહાર કોઈ મેન્યુફેક્ચરિંગ થયું હોય, એન્ડ લેટર ઓન બ્રોટ ટુ ઇન્ડિયા, એટલે ભારતના સરહદી વિસ્તારની બહાર એનું મેન્યુફેક્ચરિંગ થયું હોય અને પછી પાછળથી ભારતમાં લાવવામાં આવે, રાઈટ? લેટર ઓન બ્રોટ ટુ ઇન્ડિયા એટલે પાછળથી ભારતમાં લાવવામાં આવે, કેન નોટ બી સબ્જેક્ટ ટુ એક્સાઇઝ ડ્યુટી, તો એવા ગુડ્સ ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી નથી। કેન નોટ બી સબ્જેક્ટ ટુ એક્સાઇઝ ડ્યુટી, તો એની અંદર એક્સાઇઝ ડ્યુટીનું લેવી કલેક્શન થતું નથી। એટલે કે જે સેક્શન થ્રી ચાર્જિંગ સેક્શન શું કહે છે કે ગુડ્સ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડ્યુસ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ, એટલે કે તો એ ઇન્ડિયામાં એના અંદર એક્સાઇઝ ડ્યુટી લાગે। પણ જો ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ એ ઇન્ડિયાની સરહદની બહાર થયું હોય અને પછી પાછળથી ઇન્ડિયામાં લાવવામાં આવશે તો ઇન્ડિયાની અંદર એક્સાઇઝેબલ કહેવાય નહીં, કારણ કે મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન ઇન્ડિયામાં થયું નથી તો એ ઇન્ડિયામાં એક્સાઇઝેબલ કહી શકાય નહીં। બટ વેન ધ કમ્પોઝન્ટ ઓફ પાર્ટ આર ઇમ્પોર્ટેડ એન્ડ એસેમ્બલ ઇન ઇન્ડિયા, ઇટ વુડ બી ટ્રીટેડ એઝ અ મેન્યુફેક્ચર। જ્યારે કોઈ પાર્ટ કે કોઈ અમુક મશીન્સ તમારે જરૂર હોય એ તમે ફોરેનમાંથી મંગાવો છો, બરાબર? ઓકે, તો એ જ્યારે અમુક પાર્ટ્સ કે વસ્તુ તમે મંગાવો છો પછી એનું એસેમ્બલિંગ ઇન્ડિયામાં થાય છે, એટલે કે એ બધું ભેગું કરીને એનું જોડવામાં આવે, ઇન્ડિયામાં આવે છે, તો પણ એને આપણે મેન્યુફેક્ચરિંગ કહીશું। શું કહીશું? મેન્યુફેક્ચર કહેવાય છે।
and excess duty shall be levied. એટલે કે એના પર એક્સાઇઝ ડ્યુટી ભરવાને પાત્ર થઈ જાય છે. દેખો શું કહે છે, વેન કમ્પોનન્ટ ઓર પાર્ટ આર ઇમ્પોર્ટેડ એન્ડ એસેમ્બલ ઇન ઇન્ડિયા, જ્યારે કોઈ કમ્પોનન્ટ કે પાર્ટ વિદેશમાંથી મંગાવાયેલા છે અને એનું ખાલી ઇન્ડિયામાં એસેમ્બલ થાય છે એટલે ભેગું કરવામાં આવે છે, ઇટ વુડ બી ટ્રીટેડ એઝ એ મેન્યુફેક્ચર, તો પણ એને આપણે મેન્યુફેક્ચર કહીશું. એન્ડ એક્સાઇઝ ડ્યુટી સેલ બી લીવિડ, એટલે કે મેન્યુફેક્ચરિંગમાં ગણવામાં આવશે અને મેન્યુફેક્ચરિંગમાં ગણ્યું એટલે એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે. ઇન વન ઓફ ધ કેસીસ ધ સુપ્રીમ કોર્ટ હેલ્ડ દેટ ઇન અ મેન્યુફેક્ચર ધ દેર મસ્ટ બી સચ ટ્રાન્સફોર્મેશન દેટ અ ન્યૂ એન્ડ ડિફરન્ટ આર્ટિકલ મસ્ટ બી ઇમર્જ ઇન ધ હેવિંગ અ સેપરેટ નેમ. દેખો જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ ગણતા હોય તો અહીંયા શું કહે છે, અહીંયા લખેલું છે ઇફ વન ઓફ ધ કેસીસ, જો આટલા કેસની અંદર સુપ્રીમ કોર્ટ હેલ્ડ દેટ ઇન મેન્યુફેક્ચર દેર મસ્ટ બી સચ ટ્રાન્સફોર્મેશન દેટ અ ન્યૂ ડિફરન્ટ આર્ટિકલ મસ્ટ બી ઇમર્જ હેવિંગ અ સેપરેટ નેમ. જો અહીંયા એવું કહે છે કે મેન્યુફેક્ચરિંગ જ્યારે તમે ગણો છો ત્યારે વન ઓફ ધ કેસીસ ધ સુપ્રીમ કોર્ટ હેલ્ડ દેટ ધ મેન્યુફેક્ચરિંગ દેર મસ્ટ બી સચ અ ટ્રાન્સફોર્મેશન, એટલે મેન્યુફેક્ચરિંગની અંદર જે ટ્રાન્સફોર્મેશન થાય છે, જે વસ્તુની અંદર આપલે થાય છે, જે લેવડ દેવડ થાય છે, ટ્રાન્સફોર્મેશન થાય છે, દેટ અ ન્યૂ એન્ડ ડિફરન્ટ આર્ટિકલ મસ્ટ બી ઇમર્જ હેવિંગ અ સેપરેટ નેમ. એટલે કે અહીંયા શું કહે છે કે જે અલગ અલગ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ, અલગ અલગ ગુડ્સ ભેગા કરીને એસેમ્બલિંગ કરતા અને એમાંથી જે તમે કોઈ એક વસ્તુ બનાવી કે જે ડિફરન્ટ છે આ બધા કરતાં, ડિફરન્ટ છે કે જેનું અલગથી નામ રાખી શકાય એવું હોય, તો એ જે અમુક વસ્તુમાંથી કંઈક નવી વસ્તુ ઉદ્ભવી, જે રેગ્યુલર હતી એમાંથી કંઈક નવી વસ્તુ ઉદ્ભવી, તો પણ એને મેન્યુફેક્ચરિંગ કહેવાશે. શું કહેવાશે? એને મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. તો એ વસ્તુ મેન્યુફેક્ચરિંગની અંદર આવે છે. ધ ટ્રાન્સફોર્મેશન દેટ અ ન્યૂ એન્ડ ડિફરન્ટ આર્ટિકલ મસ્ટ બી ઇમર્જ હેવિંગ અ સેપરેટ નેમ, એટલે કે આ ટ્રાન્સફોર્મેશનમાંથી કંઈક નવું, એક નવું આર્ટિકલ ઊભું થયું કે જેનું એક અલગથી સેપરેટ પોતાનું નામ છે, એટલે આમાંથી એક નવું આર્ટિકલ ઊભું થયું કે જેનું પોતાનું અલગથી સેપરેટ નામ છે. દેખો હવે શું કહે છે, થ્રુ સેક્શન 3 ધ યુનિયન લેજિસ્લેટ હેઝ અ ટ્રસ્ટ ડન ધ ફોલોઈંગ. દેખો અહીંયા શું કહે છે, થ્રુ સેક્શન 3 ધ યુનિયન લેજિસ્લેચર હેઝ ધસ ડન ધ ફોલોઈંગ. યુનિયન લેજિસ્લેટરે આટલું જે ડિસાઇડ કર્યું હોય એ અહીં આપેલું છે. શું કહે છે, થ્રુ સેક્શન 3 ધ યુનિયન લેજિસ્લેચર હેઝ ધસ ડન ધ ફોલોઈંગ. દેખો શું કહે છે અહીંયા, થ્રુ સેક્શન 3 ધ યુનિયન લેજિસ્લેટર હેઝ ધસ ડન ધ ફોલોઈંગ, એટલે યુનિયન લેજિસ્લેટરે અહીંયા જે છે એની અંદર આટલી વસ્તુની ગણતરીમાં રાખેલી છે, આટલી વસ્તુ હોવી જોઈએ. જો અહીંયા આપેલી છે, એઝ પર ધ સેક્શન 3 ઓફ ધ યુનિયન લેજિસ્લેચર હેઝ દસ ડન ધ ફોલોઈંગ, આટલી વસ્તુ યાદ રાખવી પડે. ક્રિએટેડ ધ ડ્યુટી, અહીંયા ડ્યુટી ક્રિએટ થાય છે. ગીવન અ નેમ ટુ ધ ડ્યુટી, એટલે કે અન્ય વ્યક્તિને ગીવન ધ નેમ ટુ ધ ડ્યુટી, એટલે કે જે વસ્તુને ડ્યુટી પાત્ર હોય, કર પાત્ર હોય, એ વસ્તુનું લિસ્ટ બનાવી અને રાખવામાં આવે છે, દરેક વસ્તુનું નામ તૈયાર રાખવામાં આવે છે. પછી શું કહે છે, ડિફાઇન ધ સ્કોપ ઓફ ધ ડ્યુટી, એટલે દેખો અહીંયા શું કહે છે કે અહીંયા ડ્યુટીએબલ છે એની અંદર કઈ આવે, પહેલે તો ક્રિએટેડ ધ ડ્યુટી, ડ્યુટી ક્રિએટ થતી હોય, ગીવન નેમ ટુ ધ ડ્યુટી, એ ડ્યુટીનું કોઈ નામ હોય, કલેક્ટેડ ઓથોરિટી ટુ લેવી એન્ડ કલેક્ટ ધ ડ્યુટી, આના માટે ડ્યુટી કલેક્ટ કરવાની અને ઉઘરાવવા માટે કાંઈ અલગથી ઓથોરિટી રાખી હોય, ડિફાઇન ધ સ્કોપ ઓફ ધ ડ્યુટી, એટલે કે સેક્શન 3 એ
જે ડ્યુટીના સ્કોપ પણ ડિસાઇડ કરે કે આટલા હોવા જોઈએ, અને ચોથું પ્રોવાઈડેડ ફોર સ્પેસિફિકેશન ઓફ ધ રેટ વિચ ધ ડ્યુટી શેલ બી ચાર્જ. આ જે પણ એક્સેસેબલ વસ્તુ થાય એના પર ડ્યુટી ભરવાની આવશે, પણ કેટલા ટકા ભરવાની આવશે, એક્સેસેબલ ગુડ્સ પર કેટલા પર્સન્ટેજ ડ્યુટી ભરવાની આવશે એ પણ અહીંયા ડિસાઇડ કરવામાં આવે છે. કેટલા પર્સન્ટેજ ડ્યુટી ભરવામાં આવશે અને ભરવામાં આવે એના પર્સન્ટેજ પણ અહીંયા ડિસાઇડ થઈ જાય છે. ક્લિયર? એઝ પર ધ સેક્શન થ્રી, દેખો સેક્શન થ્રી શું કહે છે ઓફ ધ એક્ટ, દેખો પ્રોવાઇડ સ્પેસિફિક રેટ વિચ ધ સેલ બી ચાર્જ, એટલે અહીંયા સેક્શન થ્રીમાં કેટલી જગ્યાએ કયા રેટ લાગે છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે. એક્સાઇઝ ડ્યુટી ઇઝ ડિફાઇન ઇન સેક્શન થ્રી. એક્સાઇઝ ડ્યુટી એ સેક્શન થ્રીની અંદર ડિફાઇન કરવામાં આવી છે. સેક્શન થ્રીમાં એ એક્સાઇઝ ડ્યુટીનું અહીંયા ઉલ્લેખ છે. ઓબ્જેક્ટ મસ્ટ ફૂલફિલ ધ ફોલોઈંગ કન્ડિશન, એટલે એના માટેની આટલી કન્ડિશન આપેલી છે, એ એક્સેસેબલ છે કે નહીં એ દેખવા માટે ત્રણ કન્ડિશન આપેલી છે, એના બેઝ ઉપર ખ્યાલ આવી જાય છે. ફર્સ્ટ વન શું કહે છે, ઇટ મસ્ટ બી ગુડ્સ, એટલે વસ્તુનું ગુડ્સ એટલે કે માલ હોવો જોઈએ. ઇટ મસ્ટ બી એ ગુડ્સ એટલે વસ્તુનો માલ હોવો જોઈએ, ગુડ્સ કહેવાય છે. ઇટ મસ્ટ બી એક્સેસેબલ ગુડ્સ એટલે કે જે ગુડ્સની અંદર આવે છે અને એ ગુડ્સમાં આવે છે, પણ અહીંયા એવું કહે છે કે ગુડ્સ એક્સેસેબલ હોવો જોઈએ તો જે ગણતરીમાં કહેવાશે. એટલે ગુડ્સની ડેફિનેશનમાં આવે છે, એટલે કે દેર મસ્ટ બી ગુડ્સ એ ગુડ્સની ડેફિનેશનમાં આવતું હોય. પછી શું કહે છે, ઇટ મસ્ટ બી એક્સેસેબલ ગુડ્સ, આવા પ્રકારનો ગુડ્સ એ એક્સેસેબલ હોય છે, એટલે કે અહીંયા એ ગુડ્સનું એક્સાઇઝની અંદર જે વેલ્યુ ગણતરી કરી અને એનું ડિસાઇડ કરવામાં આવતું હોય છે, એટલે કે આ ગુડ્સ એક્સેસેબલ હોય છે. ઇટ મસ્ટ બી એ ગુડ્સ, ઇટ મસ્ટ બી એક્સેસેબલ ગુડ્સ એટલે કે ગુડ્સ હોય અને એ ગુડ્સ પાછો એક્સેસેબલ હોવો જોઈએ. એક્સેસેબલ એટલે કે એક્સેસ ડ્યુટીને પાત્ર હોય એવો હોવો જોઈએ, ગુડ્સ હોવો જોઈએ અને ગુડ્સ એક્સેસેબલ હોવો જોઈએ. અને ત્રીજું શું કહે છે, ઇટ મસ્ટ બી આઈધર પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા, એટલે કે એ જે છે એની અંદર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. ઇટ મસ્ટ બી આઈધર પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા, એટલે કે આ ગુડ્સની અંદર પ્રોડક્શન અથવા મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોય. અને શું કહે છે, એની અંદર એનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ, એટલે કે માલ સામાન હોવો જોઈએ પહેલું. બીજું કહે છે કે એક્સેસેબલ એટલે કે એક્સેસ ડ્યુટી ભરવાને પાત્ર હોય. અને ત્રીજું શું કહે છે, ઇટ મસ્ટ બી આઈધર પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા, એટલે કે જે તે વસ્તુ પ્રોડક્શન અથવા મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયું હોય એ અહીંયા આવે છે. ક્લિયર? તો અહીંયા વાત કરેલી છે. તો દેખો સેક્શન થ્રીની અંદર એ ચાર્જિંગ સેક્શન પરથી આપણે ખબર પડી ગઈ કે મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં હોવું જોઈએ, અને એના માટે જે સ્પેસિફિક એની કન્ડિશન આપી છે એ કન્ડિશનમાં સેટ થવું જોઈએ. પેલો કહે છે ક્રિએટેડ ડ્યુટી, પછી અહીંયા આવે છે, પછી એની અંદર કેટલી ડ્યુટી ભરવાની આવે એ ગણતરી કરવામાં આવે, પછી એની અંદર કયા પ્રકારની ડ્યુટી ભરવાની આવશે અને કેટલી વસ્તુ ઉપર ઝીઘેડું રાખીને ડ્યુટી ગણવામાં આવે છે અને સ્કોપ કેટલો, આ બધી માહિતી અહીંયા આપેલી હોય છે. અને એના પછી એના જે પોઈન્ટ આપેલા છે એ અહીંયા આપણને આપેલા છે. એ શું કહેવા માગે છે, આ એ ગુડ્સ હોવો જોઈએ, ગુડ્સ જે છે એ એક્સાઇઝેબલ હોવો જોઈએ એટલે કરવેરાને પાત્ર હોવો જોઈએ. તો પહેલો તો ગુડ્સ હોવો જોઈએ, બીજું અહીંયા ગુડ્સ કરવેરાને પાત્ર હોવો જોઈએ, અને શું કહે છે, આઈધર પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, અને એ ગુડ્સનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં હોવું જોઈએ તો એ વેલિડ છે. અને અહીંયા શું કહે છે, ત્રીજું શું કહે છે, એમાં પણ સેમ વસ્તુ કહે છે. અહીંયા દેખો સેક્શન થ્રી મુજબ કે મેન્યુફેક્ચરિંગ એ કંઈ થયું હોય અને એની અંદર એ એક્સાઇઝની અંદર આવે છે. ક્લિયર? પછી સેક્શન થ્રીની અંદર આ માહિતી આપી છે. તો આટલી વસ્તુ ગુડ્સની એ જે ડેફિનેશન પ્રમાણે રેટમાં લાગતી હતી એ વસ્તુ આપણને આપી છે. તો એના પરથી આપણે ખબર પડે કે લેવી અને કલેક્શન ડ્યુટી એટલે કે કયા સંજોગોમાં કોના પર ડ્યુટી
લેવી એટલે કરપાત્ર ગણાશે અને કેટલી ગણાશે લેવી એન્ડ કલેક્શન ડ્યુટી આમાં કયા કયા સંજોગોમાં કોના પાસેથી ડ્યુટી એ લેવી એટલે કલેક્ટ કરવાનું થાય અને કેવી રીતે થાય એ અહીંયા લખેલું હોય છે તો આ રીતે ગણતરીમાં આવે છે હવે નેક્સ્ટ એક્ઝમ્પશન ફ્રોમ ડ્યુટી ઓફ સેક્શન 5A કે આટલી જે ડ્યુટી છે એની અંદર એક્ઝમ્પશન આવે છે એક્ઝમ્પશન ઓફ ડ્યુટી અંડર ધ સેક્શન 5A એટલે કે એક્સાઇઝ ડ્યુટીમાં એક્ઝમ્પશન આવે છે એનું કારણ શું છે એ અહીંયા જોવા મળે છે ઓકે તો એ રીતે એક્સાઇઝ ડ્યુટીની અંદર ગણતરી થઈ હવે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે એક્સાઇઝ ડ્યુટીની અંદર અહીંયા ગણવામાં આવે છે ક્લિયર ક્લિયર તો આટલી ઇન્ફોર્મેશન પણ આપી છે આજે આટલું રાખી છે એક્ઝામ ઓફ ડ્યુટી શું કહેવાશે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને નેક્સ્ટ લેક્ચરમાં એક બીજું આ છે રજિસ્ટ્રેશન ઓફ ડ્યુટી અંડર સેક્શન આજે શીખ આપે છે આ કરીએ અને રિલેક્શન શું SSI શું છે એ દેખીએ એટલે અહીંયા ચેપ્ટર પૂરું થઈ જાય સબમિટ કરી એટલે એટલું કરાવીએ એટલે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે તો આજે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું ગુડ બાય જય હિન્દ.